विद्यार्थी मित्र धोरण 12 गणित बालको आ वीडियो में अपने निश्चय प्रकरण एमसीक्यू कंटिन्यू करिए छे। क्वेश्चन नंबर 39 ऊपर आ गया छे। क्वेश्चन नंबर 39 इज डिटरमिनेंट ऑफ 111 x माइनस एल होल स्क्वेर x माइनस एन होल स्क्वेर x माइनस एन होल स्क्वेर x minus m into x minus n, x minus l into x minus n, x minus l into x minus m is equal to 0, तो x बराबर कर लीजिएगा। x नो मूल्य अपने शोधवानो छे। हवे बालको सीधो विस्तरण करीने x ने करता बनावीने x नो मूल्य शोधवो ए अघरू काम छे। दाखला ऊपर अपने अमुक क्रिया करिए तो स्पष्ट अहीं देखाय छे के x माइनस त्रण अवयव छे, x माइनस l एक अवयव छे, एक अवयव x माइनस m छे ने एक x माइनस n छे, x माइनस l x माइनस m x माइनस n बस एनी जग्याओ आम तेम थयेली छे। तो अपने जो પહેલા સ્તંભમાં એક્સ માઇનસ એમ ઇન્ટુ એક્સ માઇનસ એન એવું દેખાય છે, આપણે આગળ ટેક્સ્ટબુકમાં આ ટાઈપના દાખલા ગણ્યા કે દાખલા તરીકે બીસી દેખાય છે, અહીંયા એ દેખાતું નથી, અહીંયા એસી દેખાય છે, બી નહીં દેખાય, અહીંયા એ બી દેખાય છે, સી એ જ દાખલો છે, પણ અહીંયા અવયવના સ્વરૂપ થોડા મોટા છે। તો અત્યારે આ જગ્યા ઉપર એક્સ માઇનસ એલ નથી, અહીંયા એક્સ માઇનસ એમ નથી ને અહીંયા એક્સ માઇનસ એન નથી, આપણે પહેલા સ્તંભને x માઇનસ l વડે ગુણીને કે બીજા સ્તંભને x માઇનસ m અને ત્રીજા સ્તંભને x માઇનસ n વડે આપણે ગુણી નાખીએ, તો એ પ્રમાણે ગુણવાથી નિશ્ચયકના સ્તંભને ગુણીએ છે તો એના વડે ભાગવું પડે, એટલે અહીંયા આવશે 1/1 x માઇનસ l x માઇનસ x માઇનસ m x માઇનસ n ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ પહેલા સ્તંભને એક્સ માઇનસ એલ વડે ગુણીએ છે એટલે અહીંયા આવ્યો એક્સ માઇનસ એલ એક્સ માઇનસ એલ હોલ ક્યુબ, એક્સ માઇનસ એલ ઇન્ટુ એક્સ માઇનસ એમ ઇન્ટુ એક્સ માઇનસ એમ આ પ્રમાણે થયું। બીજા સ્તંભને આપણે એક્સ માઇનસ એમ વડે ગુણીએ છીએ એટલે એક્સ માઇનસ એમ એક્સ માઇનસ એમ હોલ ક્યુબ, x માઇનસ એલ એક્સ માઇનસ એમ એક્સ માઇનસ એમ, ત્રીજા સ્તંભને આપણે એક્સ માઇનસ એન વડે ગુણીએ એટલે અહીંયા આવશે એક્સ માઇનસ એન, બીજો ઘટક આવશે એક્સ માઇનસ એન હોલ ક્યુબ, એક્સ માઇનસ એલ ઇન્ટુ એક્સ માઇનસ એન ઇન્ટુ એક્સ માઇનસ એન ક્રિયા જે કરી છે લખી શકાય। ત્યારે એમસીક્યુ ની વાત છે, આપણે ક્રિયા લખતા નથી, પણ ખ્યાલ આવવો જોઈએ કે આપણે પહેલા સ્તંભને એક્સ માઇનસ એલ વડે ગુણ્યું, બીજાને એક્સ માઇનસ એમ વડે, ત્રીજાને એક્સ માઇનસ એન વડે, હવે ત્રીજા સ્તંભના દરેક ઘટકમાં એક્સ માઇનસ એલ એક્સ માઇનસ એમ એક્સ માઇનસ એન આપણને મળ્યો, તો એ એક્સ માઇનસ એલ એક્સ માઇનસ એમ એક્સ માઇનસ એન આપણે કોમન લઈએ, કોમન લઈશું એટલે આપણે એક્સ માઇનસ એલ એક્સ માઇનસ એમ એક્સ માઇનસ એન કેન્સલ કરી શકીએ। એ ટાઈપનો એક દાખલો આપણે ગણ્યો છે આગળ કે એબીસી વડે ગુણીએ છે આર કે સ્તંભને અને પછી પાછું એબીસી થઈ જાય એટલે કોમન લઈએ એટલે અહીંયા એબીસી કેન્સલ થઈ જાય છે, એ પ્રમાણે આપણે દાખલાનો આગળ અભ્યાસ કર્યો છે, એના પર આધારિત એમસીક્યુ છે। હવે અહીંયા આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ એક્સ માઇનસ એલ એક્સ માઇનસ એમ એક્સ માઇનસ એન આપણે કોમન લઈ જઈએ એટલે કોમન લઈએ એટલે કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 1 1 1 નેક્સ્ટ સ્ટેપ તરફ લખતો નથી, આ 1 1 1 આવવાનું છે, સરળ છે। હવે આ 1 1 1 જે છે ત્રીજી હારમાં એ આવવાનું છે, આ કેન્સલ થઈ જાય અને અહીંયા 1 1 1 આવશે, એ 1 1 1 ને આપણે પહેલી હારમાં લઈ લઈએ એટલે ત્રીજી હારને પહેલા નંબરે, પહેલીને બીજા નંબરે, બીજીને ત્રીજા નંબરે, તો છ
છેલ્લું પરિણામ આપણે આ પ્રમાણે મળે, વન વન વન, ત્રીજી હા પેલા નંબરે, પેલી બીજા નંબરે, બીજી ત્રીજા નંબરે, ચક્રિય ક્રમ જળવાઈ રહે છે. ત્રીજી પહેલા નંબરે, પહેલી બીજી, બીજા બીજી, ત્રીજા નંબરે, ચક્રિય ક્રમ જળવાઈ રહે છે. તો એ પ્રમાણે ચક્રિય ક્રમ જળવાઈ રહે તો નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી. એટલે અહીંયા વન 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 એક્સ માઇનસ એલ, એક્સ માઇનસ એમ, એક્સ માઇનસ એન, આ જગ્યાએ આવશે એક્સ માઇનસ એલ હોલ ક્યુબ, એક્સ માઇનસ એમ હોલ ક્યુબ, એક્સ માઇનસ એન હોલ ક્યુબ. આ નિશ્ચયક બરાબર ઝીરો આપણે આપ્યું છે, એટલે અહીંયા આપણે ઇમ્પ્લાઇઝ કરવું જોઈએ, ઇમ્પ્લાઇઝ, અને આ નિશ્ચયક બરાબર ઝીરો, ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે ઝીરો છે, આ કોમન લઈ લીધો, વન થઈ ગયો. અહીંયા આ પ્રમાણે આપણને મળ્યો, આપણને મળ્યો આ નિશ્ચયક બરાબર ઝીરો. હવે બાળકો આ નિશ્ચયક જે છે, આ પ્રકારના નિશ્ચયક આપણે યાદ રાખવા કીધું છે. આગળ અમુક નિશ્ચયકના મૂલ્ય આપણે યાદ રાખવાના છે, વન 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 એક્સ વાય ઝેડ, એક્સ ક્યુબ વાય ક્યુબ ઝેડ ક્યુબ, આ નિશ્ચયકનું મૂલ્ય આપણે યાદ રાખવાનું છે. એમસીક્યુ માંનો ફાયદો લેવા માટે જ આપણે એ કામ કરીએ છીએ. દાખલા તરીકે એક નિશ્ચયક છે વન 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 એક્સ વાય ઝેડ, પછી એક્સ વાય ઝેડ નો વર્ગ હોય તો એનું મૂલ્ય હવે એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. હવે વન 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 એક્સ વાય ઝેડ, એક્સ ક્યુબ વાય ક્યુબ ઝેડ ક્યુબ, એક્સ વાય ઝેડ એક ઘાત, એક્સ વાય ઝેડ ત્રણ ઘાત, તો એમાં એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ તો આવે જ, પણ એક અવયવ વધારે આવે, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એટલે આજે નિશ્ચયક છે એનું મૂલ્ય એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એ પ્રમાણે એનું મૂલ્ય છે. તો અત્યારે આ નિશ્ચયક બરાબર ઝીરો છે, તો એના પરથી આપણે લખીએ પેલા એક્સ માઇનસ વાય, વન 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 આ એક્સ વાય ઝેડ, એક્સ ક્યુબ વાય ક્યુબ ઝેડ ક્યુબ. તો પેલા આપણે એક્સ માઇનસ વાય લખીએ, એક્સ માઇનસ વાય એટલે આ એક્સ છે, આ વાય છે, ઝેડ છે, તો આપણે લખી શકીએ એક્સ માઇનસ એમ માઇનસ એમ એક્સ પ્લસ એમ, આ થયું એક્સ માઇનસ વાય ઇન્ટુ વાય માઇનસ ઝેડ, વાય માઇનસ ઝેડ ઇઝ એક્સ માઇનસ એમ, એક્સ માઇનસ એમ માઇનસ એક્સ પ્લસ એમ થશે વાય માઇનસ ઝેડ. હવે ઝેડ માઇનસ એક્સ, આ ઝેડ છે, આ એક્સ છે, એક્સ માઇનસ એમ માઇનસ એક્સ પ્લસ એમ, ત્રીજો અવયવ, આ સોરી ચોથો અવયવ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, આ ત્રણેયનો સરવાળો. તો એ ત્રણેયનો સરવાળો આવશે અહીંયા એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ એટલે થ્રી એક્સ, માઇનસ એલ માઇનસ એમ માઇનસ એમ એન, માઇનસ એલ માઇનસ એમ માઇનસ એમ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એટલે આ ત્રણેયનો સરવાળો બરાબર ઝીરો, ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે અહીંયા આ આપણને મળ્યો એમ માઇનસ એલ, એમ માઇનસ એલ, આ જગ્યાએ મળ્યો એક્સિસ કેન્સલ એટલે એન માઇનસ એમ, એક્સિસ કેન્સલ એટલે આપણને મળ્યો એલ માઇનસ એમ ઇન્ટુ થ્રી એક્સ માઇનસ એલ માઇનસ એમ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અહીંયા જે કન્ડિશન છે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એલ, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એન, બીજી એક કન્ડિશન એવી પણ હોવી જોઈએ કે એલિમેન્ટ પણ ભિન્ન છે, એલ ઇઝ નોટ ઇક્વલ એલ, એમ અને એન ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે, એ ભિન્ન છે તો આ અવયવ શૂન્ય ના થાય. એ અવયવ શૂન્ય ના થાય એટલે કમ્પલસરી આને ઝીરો બનવું પડે, થ્રી એક્સ માઇનસ એલ માઇનસ એમ માઇનસ એન બરાબર ઝીરો. એટલે અત્યારે આવશે થ્રી એક્સ માઇનસ એલ માઇનસ એમ માઇનસ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો એના પરથી આપણને મળ્યું થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એમ પ્લસ એન, ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ, એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એમ પ્લસ એન અપોન થ્રી, એ પ્રમાણે આપણને મળે. આપણે એક્સ નું મૂલ્ય શોધવાનું છે અને એક્સ નું મૂલ્ય આવ્યું એલ પ્લસ એમ પ્લસ એન અપોન થ્રી, ઇઝ આન્સર.
नेक्स्ट क्वेश्चन नंबर 40, डिटर्मिनेंट ऑफ 111 एन 3n स्क्वायर 4n क्यूब 6 2 इंटू 2n प्लस 1 3n इंटू n प्लस 1 प्लस डिटर्मिनेंट ऑफ 2 2 स्क्वायर 2 क्यूब बाकी ना जे घटको छे सरखा छे प्लस 3 3 स्क्वायर 3 क्यूब बाकी ना घटको सरखा छे प्लस अप टू प्लस n n स्क्वायर n क्यूब पछी ना घटको समान छे બાળકો અહીંયા આપણે બોલ્યા કે પછીના ઘટકો સમાન છે એટલે આઈડિયા આવીએ કે આ જે બધા જ નિશ્ચયકો છે એનો આપણે સરવાળો કરી શકીએ કારણ કે બધા જ નિશ્ચયકના બીજો અને ત્રીજો સ્તંભના જે ઘટકો છે બીજા અને ત્રીજા સ્તંભના ઘટકો એ સમાન છે તો આ બધા નિશ્ચયકોનો સરવાળો કરીને આપણે એક નિશ્ચયક લખી શકીએ હવે આ બધા નિશ્ચયકોનો આપણે સરવાળો કરશો એમસીક્યુમાં જ આ ટાઈપનો એક દાખલાની આપણે ચર્ચા કરી છે એમસીક્યુના વિડીયો ગણતી વખતે વિડીયો મૂક્યા છે એમાં સોરી તો આ બધા નિશ્ચયકોનો આપણે સરવાળો એક નિશ્ચયક સ્વરૂપે લખી શકીએ તો એમાં બીજો અને ત્રીજો સ્તંભ એમના એમ જ રહેશે ફક્ત પહેલા સ્તંભના ઘટકોનો સરવાળો થશે અને અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ પ્લસ એન મીન્સ સિગ્મા એન અહીંયા સિગ્મા એન આવશે હું ડાયરેક્ટ લખી દઉં છું ત્યાર પછી વન વન મીન્સ વન સ્ક્વેર સ્ક્વેર આપણે મૂકી દઈએ વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ એન સ્ક્વેર ઇઝ સિગ્મા એન સ્ક્વેર ત્યાર પછી આવશે વન વન ક્યુબ પ્લસ ટુ ક્યુબ પ્લસ થ્રી ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ એન ક્યુબ ઇઝ સિગ્મા એન ક્યુબ બાકીના ઘટકો આપણે લખી દઈએ એન થ્રી એન સ્ક્વેર ફોર એન ક્યુબ સિક્સ ટુ ઇન્ટુ ટુ એન પ્લસ વન થ્રી એન ઇન્ટુ એન પ્લસ વન આ પ્રમાણે આપણે લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ સિગ્મા એન ઇઝ n n plus 1 by 2 આ પ્રમાણે થયો n n plus 1 by 2 sigma n square is n n plus 1 2 n plus 1 by 6 upon 6 sigma n cube is n square n plus 1 whole square by આ જગ્યાએ છે એન થ્રી એન સ્ક્વેર ફોર એન ક્યુબ સિક્સ ટુ ઇન્ટુ ટુ એન પ્લસ વન થ્રી એન ઇન્ટુ એન પ્લસ વન આ પ્રમાણે છે હવે આ નિશ્ચયકનું મૂલ્ય મેળવવું છે થોડુંક સાદુરૂપ આપવા માટે આપણે નિશ્ચયકમાં એન એન પ્લસ વન દરેકમાં દેખાય છે એન એન પ્લસ વન પહેલા સ્તંભનો દરેક ઘટક એન એન પ્લસ વન છે છેદમાં બે ચાર અને છ બે છ અને ચાર તો એનો લસા આવે બે ચાર અને છ નો લસા બાર આવે એટલે જે દરેકમાં છે તે અને જે લસા હોય તે સામાન્ય લઈ શકાય એટલે એન એન પ્લસ વન અપોન 12 ઇઝ કોમન આપણે બોલીએ છીએ વારંવાર કે જે અવયવ દરેકમાં હોય તે અને જે લસા હોય તે સામાન્ય કરી શકાય તો અહીંયા સામાન્ય લઈએ તો આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ એન એન પ્લસ વન બાય 12 કોમન લીધું એટલે અહીંયા આવ્યું 6 એન એન પ્લસ વન બાય 2 છે અને આપણે બાય 12 કોમન લીધું એટલે 6 વડે ગુણવું પડે એન એન પ્લસ વન બાય 12 કોમન લીધું એટલે અહીંયા 2 વડે ગુણવું પડે 2 ઇન્ટુ 2 એન પ્લસ 1 બાકી રહેશે એન એન પ્લસ વન બાય 12 આપણે કોમન લઈએ એન એન પ્લસ વન બાય 4 છે અને આપણે બાય 12 કોમન લીધું એટલે 3 વડે ગુણવું પડે 3 એન કૌંસમાં એન પ્લસ 1 આ બાકી રહેશે એન 3 એન સ્ક્વેર 4 એન ક્યુબ 6
टू इंटू टू एन प्लस वन, थ्री एन इंटू एन प्लस वन, आ प्रमाणे थाय। हवे आ जे निश्चायक छे एमां पहेलो स्तंभ अने ત્રીજો સ્તંભ બંને સમાન છે, બંને સમાન છે એટલે નિશ્ચયકનું મૂલ્ય આવશે ઝીરો, એટલે એન એન પ્લસ વન બાય ટ્વેલ્વ ઇન્ટુ ઝીરો ઇઝ ઝીરો, લાસ્ટ આન્સર ઇઝ ઝીરો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 41, સમીકરણ ડિટર્મિનન્ટ ઓફ સાઇન એક્સ કોસ એક્સ કોસ એક્સ કોસ એક્સ સાઇન એક્સ કોસ એક્સ કોસ એક્સ કોસ એક્સ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. માઇનસ પાઈ બાય ફોર ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ પાઈ બાય ફોર. અંતરાલમાં ભિન્ન બીજની સંખ્યા ખાલી જગ્યા. સમીકરણ આપણને નિશ્ચયક સ્વરૂપે આપ્યું, બીજની સંખ્યા એટલે એવા તમામ એક શોધવા કે જેથી નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય. એટલે આપણું કામ છે અજ્ઞાત એક શોધવા. એક શોધવા માટે આપણે નિશ્ચયકનો વિસ્તરણ સરળતાથી કરી શકાય એટલા માટે નિશ્ચયકની અંદર આપણે શૂન્ય ભેગા કરવા છે. શૂન્ય ભેગા કરીએ અથવા બીજી કોઈ ક્રિયા કે જેથી સરળતાથી એનું મૂલ્ય મેળવી શકાય. તો બાળકો અહીંયા આર કે સ્તંભ બધા ભેગા કરો તો બધા ઘટક સરખા થાય એમ છે. સાઈન એક્સ કોસ એક્સ કોસ એક્સ બે વખત, અથવા હાર ભેગી કરો તો પણ કોસ એક્સ બે વખત, દરેકમાં એવું છે. એક વખત સાઈન એક્સ છે અને બે વખત કોસ એક્સ છે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભમાં. તો આપણે બધી હાર એક જગ્યાએ ભેગી કરીએ, બધી હાર એક જગ્યાએ ભેગી કરીએ તો અહીંયા સાઈન એક્સ પ્લસ કોસ એક્સ બરાબર પહેલી હારમાં ભેગી કરીએ એટલે સાઈન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ કોસ એક્સ એટલે સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ એવું થશે. અહીંયા પણ સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ થશે, અહીંયા પણ સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ થશે. એટલે બરાબર આપણે ઓરલી એ વસ્તુ કહી દઈએ છીએ, અહીંયા સીધું હું કોમન લઈ લઈશ. સાઈન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ કોસ એક્સ મીન્સ સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ, અહીંયા પણ આવશે સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ, સાઈન એક્સ પ્લસ કોસ એક્સ ટુ કોસ એક્સ, એટલે પહેલી હારનો દરેક ઘટક સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ એવું થઈ જશે. અને સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ આપણે કોમન લઈએ એટલે આપણને મળે ડિટર્મિનન્ટ ઓફ વન વન વન. કોસ એક્સ સાઈન એક્સ કોસ એક્સ કોસ એક્સ કોસ એક્સ સાઈન એક્સ આ પ્રમાણે થયો ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ બરાબર ઝીરો અથવા નિશ્ચયક બરાબર ઝીરો. સાઈન એક્સ પ્લસ ટુ કોસ એક્સ બરાબર ઝીરો હોય તો સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ કોસ એક્સ, સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ કોસ એક્સ, અને એના પરથી આપણને મળે ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ. અથવા બીજી વાત કરીએ નિશ્ચયક બરાબર ઝીરો એના પરથી ગણતરી કરીએ, એક્સ મેળવવાનું છે પણ એની વાત પછી કરીએ. નિશ્ચયક બરાબર ઝીરો પરથી કેલ્ક્યુલેશન કરીએ તો આપણે પહેલા સ્તંભને માઇનસ એક વડે ગુણી બીજામાં ઉમેરીએ એટલે અહીંયા ઝીરો થઈ જશે, ત્રીજામાં ઉમેરો એટલે અહીંયા બે ઝીરો થઈ જશે એટલે ત્રાયંગલ ઝીરો આવી જાય. પહેલા સ્તંભને માઇનસ એક વડે ગુણી બીજામાં, પહેલાને માઇનસ એક વડે ગુણી ત્રીજામાં ઉમેરી દઈએ તો આપણને મળે વન કોસ એક્સ કોસ એક્સ, આ થઈ ગયું ઝીરો. સાઈન એક્સ માઇનસ કોસ એક્સ આ ઝીરો થયું, માઇનસ એક વડે ગુણી ત્રીજામાં ઉમેરીએ એટલે આ ઝીરો ઝીરો, સાઈન એક્સ માઇનસ કોસ એક્સ નિશ્ચયક બરાબર ઝીરો ઇઝ ઇક્વલ ઝીરો. અહીંયાથી આપણને મળ્યું આ ત્રાયંગલ ઝીરો છે, વન ઇન્ટુ સાઈન એક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઈન એક્સ માઇનસ કોસ એક્સ ઇઝ સાઈન એક્સ માઇનસ કોસ એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સાઈન એક્સ માઇનસ કોસ એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો મીન્સ સાઈન એક્સ માઇનસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મીન્સ સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ, સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ એટલે કે ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ વન. એટલે આપણી પાસે ટેન એક્સ ના બે મૂલ્યો મળ્યા, ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ, ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ વન. આપણે એક્સ નું મૂલ્ય શોધવાનું છે, કેટલા એક્સ મળે, એક્સ ની સંખ્યા શોધવાની છે, બીજની સંખ્યા. પણ એક કન્ડિશન પણ આપણે એવી છે કે માઇનસ ફાઈવ બાય ફોર ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ ફાઈવ બાય ફોર. આપણને ટેન એક્સ મળ્યા છે, આપણે જે એક્સ મેળવવા છે માઇનસ ફાઈવ બાય ફોર અને ફાઈવ બાય ફોર ની વચ્ચે જ છે.
10 अप्लाई करें, 10 ऑफ माइनस 5 बाई 4 इज माइनस 1, इज लेस और इक्वल टू 10x, इज लेस और इक्वल टू 10 पाई बाई 4 इज 1. तो 10x નું મૂલ્ય માઇનસ 1 અથવા માઇનસ 1 થી મોટું અને 1 અથવા 1 થી નાનું છે તો જ આપણે x અહીંયા વચ્ચે મળશે. અહીંયા 10x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 મળ્યું, જે શક્ય નથી. તો 10x બરાબર 1 થાય, 10x બરાબર 1 થાય એવા x અંદર મળે છે ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 4 ટુ પાઈ બાય 4 માં. તો સીધી વાત છે કે ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 4 ટુ પાઈ બાય 4 માં એવો કયો x છે કે જેની ઉપર 10 એપ્લાય કરવાથી 1 આવે? તો આપણને ખબર છે x is equal to 5 by 4, એટલે x ની એક કિંમત આપણને મળી. x ની કિંમત ની જરૂર નથી, x ની કિંમતોની જે સંખ્યા છે એ આપણે જોઈએ. તો x ની એક કિંમત મળી એટલે બીજની સંખ્યા બરાબર 1 એમ આપણે કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 42. જો p ઇન્ટુ લેમડા રેસ્ટ 4 પ્લસ q ઇન્ટુ લેમડા ક્યુબ પ્લસ r ઇન્ટુ લેમડા સ્ક્વેર પ્લસ s ઇન્ટુ લેમડા પ્લસ t બરાબર, આપણે નિશ્ચયક આપ્યું છે. નિશ્ચયકમાં પણ લેમડા અને વાસ્તવિક સંખ્યાઓ આપણને દેખાય છે. તો t બરાબર ખાલી જગ્યા, t નું મૂલ્ય આપણે શોધવાનું છે. સીધી વાત છે કે આમાં લેમડા ચેન્જ કર્યા કરશો એમ નું મૂલ્ય પણ બદલાયા કરશે. આપણે ફક્ત ટી શોધવાનું છે અને ટી ની સાથે ગુણાકારમાં લેમડા નથી. તો ટી નું મૂલ્ય શોધવા માટે આ જે પદો છે એને આપણે શૂન્ય કરવા જોઈએ અને દરેકમાં લેમડા છે, મીન્સ કે આપણે લેમડા બરાબર 0 લઈ લઈએ તો અજ્ઞાત ટી નું મૂલ્ય આપણને મળી જાય. તો લેમડા બરાબર આપણે 0 લઈએ, લેમડા ઇઝ ઇક્વલ ટુ 0, તો ટી બરાબર, ટી ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ, આમાં લેમડા બરાબર 0 મૂકવાથી આપણને ટી બરાબર નિશ્ચયક મળશે. લેમડા 0 મૂક્યું છે એટલે આમાં પણ લેમડા બરાબર 0 લખીએ, એટલે 0 માઇનસ 1 3, 1 2 માઇનસ 3, લેમડાની જગ્યાએ 0 લખવાનું છે, માઇનસ 3 4 0, આ પ્રમાણે થયું. ઇઝ ઇક્વલ ટુ ટી નું જ મૂલ્ય છે, ટી એટલે જ નિશ્ચય, નિશ્ચયનું મૂલ્ય આપણે શોધવાનું છે, એટલે માઇનસ ઓફ માઇનસ 1, માઇનસ ઓફ માઇનસ 1 ઇઝ 1, 1 ઇન્ટુ ચોકડી ગુણાકાર 0 માઇનસ 9, 0 માઇનસ 9 ઇઝ માઇનસ 9, પ્લસ 3 ઇન્ટુ, પ્લસ 3 ઇન્ટુ 4 માઇનસ માઇનસ 6, 4 પ્લસ 6, 4 પ્લસ 6 ઇઝ 10, 30 માઇનસ 9, 30 માઇનસ 9 ઇઝ 21, એટલે ટી નું મૂલ્ય આપણને મળ્યું 21. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 43. સમીકરણ x પ્લસ ડિટર્મિનન્ટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, સી સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર ઓલ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 નું સમાધાન કરતી x ની કિંમત ખાલી જગ્યા, એટલે મીન્સ કે આપણે x નું મૂલ્ય શોધવાનું છે. તો આપણે ખ્યાલ આવે છે કે x પ્લસ ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ 0, મીન્સ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડિટર્મિનન્ટ. તો બાળકો આ જે નિશ્ચયક છે એનું જ આપણે મૂલ્ય મેળવીએ, નિશ્ચયકનું મૂલ્ય મેળવીએ છીએ. નિશ્ચયકનું વિસ્તરણ સરળતાથી કરી શકે એટલા માટે અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સી સ્ક્વેર, ડી સ્ક્વેર એમ વંચાય છે. દરેકમાં એ પ્રમાણે છે. તો બધી હારને આપણે એક જગ્યાએ ભેગી કરીએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર આપણને મળે. બીજી અને ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી એક વડે ગુણી, તો દરેક ઘટક એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર આવશે. અને એને આપણે સામાન્ય લઈએ એટલે આપણને મળ્યું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. ચાલો આપણે સાથે એક્સ પણ લખી દઈએ, એક્સ પ્લસ. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઇઝ કોમન, એટલે આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ 1 1 1 સી સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર અને ઓલ ડી સ્ક્વેર આ પ્રમાણે છે ઇઝ ઇક્વલ ટુ 0. હવે
બાળકવાની નિશ્ચયકનું મૂલ્ય ઝીરો છે, કારણ કે ડી સ્ક્વેર કોમન, તો અહીંયા વન 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 આવશે, બે હાર સમાન, એટલે નિશ્ચયકનું મૂલ્ય ઝીરો, એટલે એક્સ પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, મીન્સ એક્સ ઇક્વલ ટુ ઝીરો, એક્સ નું મૂલ્ય આપણને મળ્યું એક્સ બરાબર શૂન્ય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 44, જો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો ડિટર્મિનન્ટ ઓફ 3x હોલ સ્ક્વેર, 4 સ્ક્વેર, 5 સ્ક્વેર, 5x હોલ સ્ક્વેર, 12 સ્ક્વેર, 13 સ્ક્વેર, 7x હોલ સ્ક્વેર, 24 સ્ક્વેર, 25 સ્ક્વેર. નિશ્ચયકનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો નિશ્ચયક બરાબર આપણે લખી શકીએ 9x સ્ક્વેર, 25x સ્ક્વેર, 49x સ્ક્વેર, એ પ્રમાણે છે. આપણે એક્સ સ્ક્વેર કોમન લઈ શકીએ, એક્સ સ્ક્વેર ઇઝ કોમન, ડિટર્મિનન્ટ ઓફ 9, અથવા તો 3 સ્ક્વેર જ લખીએ, ચાલો 3 સ્ક્વેર, 5 સ્ક્વેર, 7 સ્ક્વેર, 4 સ્ક્વેર, 12 સ્ક્વેર, 24 સ્ક્વેર, 5 સ્ક્વેર, 13 સ્ક્વેર, 25 સ્ક્વેર, આ પ્રમાણે આપણને મળ્યું. Is equal to x square into હવે બાળકો આપણે બીજા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરીએ તો આપણને દેખાય 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર ઇઝ 5 સ્ક્વેર, આપણને ખબર છે બરાબર. કાટકોણ ત્રિકોણની બાજુનો માપ છે 3 4 5, 5 12 13 7 24 25, કાટકોણ ત્રિકોણની બાજુનો માપ છે, એટલે આ બેના વર્ગોનો સરવાળો આના બરાબર થાય છે. એટલે સીધી વાત છે કે બીજા સ્તંભને એક વડે ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરશું તો પહેલા સ્તંભમાં અહીંયા 5 સ્ક્વેર, 13 સ્ક્વેર, 25 સ્ક્વેર એવું થઈ જશે, એટલે બે સ્તંભ સમાન થઈ જાય અને નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ જાય. એક્સ સ્ક્વેર ઇન્ટુ 0 ઇઝ 0 ઇઝ લાસ્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 45, ડિટર્મિનન્ટ ઓફ 1 અપોન એ 1, બી સી 1 અપોન બી 1, સી એ 1 અપોન સી 1 એવી બરાબર ખાલી જગ્યા, નિશ્ચયકનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો બાળકો અહીંયા નિશ્ચયક જોઈને આપણને આઈડિયા હોવો જોઈએ કે બીસી છે એ નથી, સીએ છે બી નથી, એ બી છે સી નથી, એવા દાખલા આપણે આગળ ગણ્યા છે. તો એ લાવવા માટે આપણે પહેલી હારને બીજી હારને બી અને ત્રીજી હારને સી વડે ગુણી નાખીએ. પહેલી હારને એ, બીજી હારને બી અને ત્રીજી હારને સી વડે ગુણીએ, એટલે અહીંયા 1 upon ABC આપણે લખવું જોઈએ, 1 upon ABC into determinant of 1 A ABC 1 B ABC 1 C ABC, આ પ્રમાણે થશે. હવે ત્રીજા સ્તંભમાંથી આપણે ABC કોમન લઈએ, એટલે અહીંયા ABC આવશે, ABC is cancel, 1 1 1 1 1 1, બે સ્તંભ સમાન, નિશ્ચયકનું મૂલ્ય 0, એટલે આ નિશ્ચયકનું મૂલ્ય આપણને મળ્યું 0. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 46, જો એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો ડિટર્મિનન્ટ ઓફ એક્સ પ્લસ વન, એક્સ પ્લસ ટુ, એક્સ પ્લસ એક્સ પ્લસ ટુ, એક્સ પ્લસ થ્રી, એક્સ પ્લસ બી, એક્સ પ્લસ થ્રી, એક્સ પ્લસ ફોર, એક્સ પ્લસ સી બરાબર ખાલી જગ્યા, નિશ્ચયકનું મૂલ્ય આપણે શોધવાનું છે. એબીસી સમાંતર શ્રેણીમાં છે એટલે આપણે લખી શકીએ ટુ બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી, એ પ્લસ સી ઇઝ ટુ બી. એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો આપણે લખી શકીએ ટુ બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી, એટલે અત્યારે આ પરિણામ આપણે લઈ લેવાનું છે. નિશ્ચયકનું મૂલ્ય આપણે મેળવવું છે. તો અહીંયા એ પ્લસ સી બરાબર ટુ બી છે એનો ઉપયોગ કરવો છે, તો આપણે ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી દઈએ, ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરીએ, ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરો, એટલે આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ એક્સ પ્લસ વન પ્લસ એક્સ પ્લસ થ્રી ઇઝ 2x પ્લસ 4, એક્સ પ્લસ ટુ પ્લસ એક્સ પ્લસ 4 ઇઝ 2x પ્લસ 6, એક્સ પ્લસ એ પ્લસ એક્સ પ્લસ સી ઇઝ 5x પ્લસ એ પ્લસ સી,
एक्स प्लस टू, एक्स प्लस थ्री, एक्स प्लस बी, एक्स प्लस थ्री, एक्स प्लस फोर, एक्स प्लस सी, आ प्रमाणे ए प्लस सी इज टू बी, ट्वाइस एक्स प्लस टू बी है, टू कॉमन लीजिए अपने, अपने मैं डिटर्मिनेंट ऑफ एक्स प्लस टू, एक्स प्लस थ्री, ट्वाइस एक्स प्लस टू बी, टू इज कॉमन, एक्स प्लस बी, एक्स प्लस टू, एक्स प्लस थ्री, एक्स प्लस बी, एक्स प्लस थ्री, एक्स प्लस फोर, एक्स प्लस सी, निश्चायक ने बे आर सामन है, निश्चायक मूल्य अपने मे जीरो, निश्चायक मूल्य जीरो थाय क्या ए बी और सी समांतर श्रेणी में हो तो निश्चायक मूल्य जीरो थाय। नेक्स्ट क्वेश्चन नंबर 47, जो ओमेगा ए एक नु काल्पनिक घनमूल हो तो डिटर्मिनेंट ऑफ ए बी ओमेगा स्क्वेर, ए ओमेगा बी ओमेगा सी, बी ओमेगा स्क्वेर, सी ओमेगा स्क्वेर, ए ओमेगा सी, निश्चायक नु मूल्य अपने मेलवानु छे। बाळको अहींया आ जे कंसेप्ट छे ओमेगा एक नु काल्पनिक घनमूळ हो एकना जे घनमूळ छे एकना घनमूळ तो एकना घनमूळ आ प्रमाणे छे वन ओमेगा ओमेगा स्क्वेर, वन ओमेगा ओमेगा स्क्वेर एकना घनमूळ छे। आपणे मेळवे जरा थोड़ी चर्चा करी लीए केम के आगळ कोई विडियो में के आपणे एनी समजूती आपी नथी। आपणे एवुं धारी लईए धारो के वन नो घनमूल क्यूब रूट ऑफ वन इज एक्स, धारो के एक नो घनमूल एक्स छे, बन्ने बाजू त्रण घात लो एटले एक्स क्यूब इज इक्वल टू वन मळे। एक्स क्यूब इज इक्वल टू वन मीन्स एक्स क्यूब माइनस वन इक्वल टू जीरो, एक्स क्यूब माइनस वन ना अवयव पड़े एक्स माइनस वन इंटू एक्स स्क्वेर प्लस एक्स प्लस वन इक्वल टू जीरो, एक्स माइनस वन बराबर जीरो हो तो एक्स इज इक्वल टू वन मिले, एट एक्स की एक किंमत अपने मिली गई वन, एक नु घनमूल एक्स है, एक्स बराबर वन है एक नु एक घनमूल वन है, एक ना त्रण घनमूल है अपनी पास, एक घनमूल अपने मिली वन, बीजा घनमूल माटे अपने आने उकेलो पड़े एक्स स्क्वेर प्लस एक्स प्लस वन इक्वल टू जीरो। हवे बाळको आना वास्तविक बीज नहीं मळे कारण के डेल्टा डी बी स्क्वेर माइनस फोर एसी लेस देन जीरो थाय, वास्तविक बीज नहीं मळे तो काल्पनिक बीज मळे। अपने एक्स मेळवो होय तो लखीए छे अपने एक्स बराबर माइनस बी, माइनस बी एटले के माइनस वन, प्लस और माइनस रूट डेल्टा, डेल्टा एटले के बी स्क्वेर माइनस फोर एसी, बी स्क्वेर इज वन माइनस फोर, ए पण वन छे अने सी पण वन छे, वन माइनस फोर अपॉन टू ट्वाइस ए, ए इज वन माइनस बी प्लस और माइनस रूट डेल्टा अपन ट्वाइस ए, डेल्टा इज बी स्क्वेर माइनस फोर एसी, एटले एक्स इज इक्वल टू अपने मळ्यो माइनस वन प्लस और माइनस माइनस थ्री मळ्यो, माइनस वन प्लस और माइनस अंडर रूट माइनस थ्री एटले अंडर रूट थ्री आई स्क्वेर अपने लखी सकीए, जेनु वर्गमूळ अपने मळे रूट थ्री आई स्क्वेर नो वर्गमूळ आई अपॉन टू, आ प्रमाणे थयुं। तो बाळको आजे एकनुं घनमूळ, एक घनमूळ एक छे, एकने तो एक ज कहेवाय, बीजा बे घनमूळ अहींया मळे, एक्स नी बे किंमतो अहींया छे माइनस वन माइनस रूट थ्री आई अपॉन टू अने माइनस वन प्लस रूट थ्री आई अपॉन टू। तो आजे माइनस वन माइनस रूट थ्री आई अपॉन टू एने आपणे ओमेगा कहीशुं, अने बीजो एक मूल्य मळ्यो अपने माइनस वन प्लस रूट थ्री आई अपॉन टू एने आपणे ओमेगा स्क्वेर कहीशुं, कारण के आनो वर्ग करशुं तो आवी जशे, आनो वर्ग करीए आपणे, वर्ग करो तो वन बाय फोर आव्यो, आनो वर्ग करो एटले वन प्लस टू रूट थ्री आई थयुं मध्यम पद, प्लस रूट थ्री आई स्क्वेर, आई स्क्वेर इज माइनस वन,
આપણને મળ્યું રૂટ થ્રી આઈ, એનો વર્ગ કરો એટલે થ્રી આઈ સ્ક્વેર, આઈ સ્ક્વેર ની જગ્યાએ માઇનસ વન એટલે માઇનસ થ્રી થયું. એટલે એના બરાબર વન માઇનસ થ્રી ઇઝ માઇનસ ટુ, માઇનસ ટુ પ્લસ પ્લસ ટુ રૂટ થ્રી આઈ અપોન ટુ, એટલે માઇનસ વન પ્લસ રૂટ થ્રી આઈ અપોન ટુ. એટલે ઓમેગાનો વર્ગ કર્યો તો આપણને આ મળ્યો માઇનસ વન પ્લસ રૂટ થ્રી આઈ અપોન ટુ. એટલે આ કિંમત પણ આપણે યાદ રાખવાની છે કે એકના કાલ્પનિક ઘનમૂળ કયા કયા. તો એકનો એક કાલ્પનિક, જો કે આ દાખલામાં એની એટલી અગત્યતા નથી બાળકો, પણ આગળના એમસીક્યુ ગણવા માટે આપણે વસ્તુ ધ્યાનમાં રાખશું કે એકના જે ઘનમૂળ છે, એકના ઘનમૂળ, એકના ઘનમૂળ, તો એકના ઘનમૂળ એક તો એક છે, બીજું જે છે એને ઓમેગા કહીએ, ઓમેગા ઇઝ માઇનસ વન માઇનસ થ્રી આઈ અપોન ટુ, અને ત્રીજું જે ઘનમૂળ છે એને ઓમેગા સ્ક્વેર કહીશું, માઇનસ વન પ્લસ રૂટ થ્રી આઈ અપોન ટુ. બીજી એક અગત્યની બાબત છે બાળકો, એકના ઘનમૂળ વિશે આપણે સમજીએ વન ઓમેગા ઓમેગા સ્ક્વેર. આ સમજૂતી એટલા માટે જ આપી છે કે આપણે કોઈ વિડીયોમાં એની ચર્ચા નથી કરી, તો આ વિડીયોમાં એની સમજૂતી આપી દીધી. બાકી એનો સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યો તો વ્યવસ્થિત લખાણ થાય પણ ચાલશે. હવે વન ઓમેગા ઓમેગા સ્ક્વેર એક અગત્યનું પરિણામ છે બાળકો. વન ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એ ત્રણેયનો આપણે સરવાળો કરીએ, વન પ્લસ ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર એનો સરવાળો કરીએ તો એ હંમેશા ઝીરો આવે. વન પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઝીરો. એટલે આ એક પરિણામ પણ ધ્યાનમાં રાખવાનું. તમે સરવાળો કરી દેજો, વન પ્લસ આ ઓમેગા પ્લસ ઓમેગા, ઓમેગા સ્ક્વેર એટલે આ છે, બધાનો સરવાળો આવશે ઝીરો. વન પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ વન, એટલે આ ઓમેગા સ્ક્વેર ઇઝ ઝીરો. એટલે આ એકના કાલ્પનિક ઘનમૂળ ઓમેગા ઓમેગા સ્ક્વેર વાળા સામ સુકેલવા માટે આ બધા પરિણામો આપણને ખબર હોવા જોઈએ. આ એમસીક્યુમાં એની એટલી અગત્યતા નથી. આ એમસીક્યુની આપણે વાત કરીએ, હું અહીંયાથી શરૂ કરું છું લખવાનું. તો એ બી ઓમેગા સ્ક્વેર, એ ઓમેગા બી ઓમેગા સી, બી ઓમેગા સ્ક્વેર સી ઓમેગા સ્ક્વેર એ ઓમેગા સી, નિશ્ચયની અંદર આપણે બને એટલા વધારે શૂન્યો ભેગા કરવા છે. તો એમાં આપણે આઈડિયા આવે કે પહેલા સ્તંભને માઇનસ ઓમેગા વડે ગુણીને ત્રીજા સ્તંભમાં ઉમેરીએ તો આ બે ઝીરો થઈ જાય છે. પહેલા સ્તંભને માઇનસ ઓમેગા વડે ગુણીને ત્રીજા સ્તંભમાં ઉમેરીએ, તો પહેલા સ્તંભને માઇનસ ઓમેગા વડે ગુણો ત્રીજા સ્તંભમાં ઉમેરો એટલે આપણને મળે ડિટર્મિનન્ટ ઓફ એ બી ઓમેગા સી ઓમેગા સ્ક્વેર, બી ઓમેગા સ્ક્વેર સી એ ઓમેગા. પહેલા સ્તંભ માઇનસ ઓમેગા વડે ગુણી ત્રીજા સ્તંભમાં ઉમેરી એટલે ઝીરો, બી ઓમેગા સ્ક્વેર માઇનસ બી ઓમેગા સ્ક્વેર ઇઝ ઝીરો. અહીંયા આવશે સી માઇનસ અને માઇનસ ઓમેગા વડે ગુણી એટલે માઇનસ સી ઓમેગા ક્યુબ, એ અહીંયા ઉમેરીએ સી ઓમેગા ક્યુબ. આ પ્રમાણે મળ્યો નિશ્ચય બરાબર. હવે બાળકો એકનું ઘનમૂળ, એકનું ઘનમૂળ ઓમેગા છે, બંને બાજુ ત્રણ ઘાત કરો તો મીન્સ કે ઓમેગાનો ઘન બરાબર એક છે. એટલે ઓમેગાનો ઘન પણ એક થાય, ઓમેગા સ્ક્વેરનો ઘન એટલે કે ઓમેગા રેસ ટુ સિક્સ એ પણ વન થાય. એટલે ઓમેગા ક્યુબ ઇઝ ઇઝ વન. તો ઓમેગા ક્યુબની જગ્યાએ આપણે વન લખીએ એટલે સી માઇનસ સી, સી માઇનસ સી ઇઝ ઝીરો. આ જે નિશ્ચાયક છે એનો ત્રીજા સ્તંભના ત્રણેય ઘટક શૂન્ય થઈ ગયા એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય આવશે ઝીરો. એટલે બાળકો એમસીક્યુમાં એમસીક્યુ સરળ છે પણ એમાં આપણે જે બીજી સમજૂતી આપી, એકના જે ઘનમૂળ છે વન ઓમેગા ઓમેગા સ્ક્વેર એ સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. અને એક પરિણામ પણ આ વન પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 48, જો ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વન, ડિટર્મિનન્ટ ઓફ વન ઓમેગા ઓમેગા સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર વન ઓમેગા, ઓમેગા ઓમેગા સ્ક્વેર વન બરાબર ખાલી જગ્યા. અત્યારે આપણે આપ્યું ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વન. ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વન મીન્સ કે ઓમેગા જે છે એકનું ઘનમૂળ છે, ક્યુબ રૂટ ઓફ વન ઇઝ ઓમેગા.
ઓમેગા એક નું ઘનમૂળ છે. હવે આપણી પાસે બાળકો પરિણામ છે, આગળના દાખલામાં જ આપણે ચર્ચા કરી કે એક નું ઘનમૂળ ઓમેગા હોય તો આપણી પાસે આ પરિણામ છે 1 + ω + ω² = 0. હવે આ જે બધા ઘટકો છે એનો સીધો સરવાળો કરીએ તો 1 + ω + ω² આપણને મળે. 1 + ω + ω² એનું મૂલ્ય 0 થાય છે. તો બાળકો આ જે નિશ્ચાયક છે એમાં બધા જ સ્તંભને આપણે પહેલા સ્તંભમાં ભેગા કરીએ તો અહીંયા 1 + ω + ω² થઈ જશે. બરાબર, પહેલા સ્તંભમાં ભેગા કરીએ તો 1 + ω + ω² ત્રણેય ઘટક એમાં આવી જશે. અને 1 + ω + ω² આપણે કોમન લઈએ, અથવા તો આ સોરી અહીંયા આપણને મળ્યું 1 + ω + ω² 1 + ω + ω² 1 + ω + ω² બીજા બે સ્તંભ એમના એમ જ રહેશે. અને 1 + ω + ω² ઇઝ 0. એટલે આ જે પહેલો સ્તંભ છે એનો દરેક ઘટક 0 થયો એટલે નિશ્ચયકનું મૂલ્ય આવશે 0. એટલે આ પ્રમાણે નિશ્ચયકનું મૂલ્ય 0 છે એમ જાણી શકાય. તો મિત્રો, આપણે આગળના MCQ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.